અને મહત્વપૂર્ણ સમાચાર છે રોગચાળો. જી હા, જે રીતે સમગ્ર રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે, ખૂબ જ ભયજનક આંકડો પણ સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે. જામનગર, રાજકોટમાં ડેન્ગ્યુનો રોગ બેકાબુ બન્યો છે, તો અમદાવાદ, વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાએ પગપેસારો કર્યો છે. મોતના આંકડાને લઈને વિરોધાભાસી અહેવાલો પણ સામે આવ્યા છે. જે રીતે સમાચારો આવી રહ્યા છે, સિવિલ હોસ્પિટલમાં બેડની અપૂરતી વ્યવસ્થા પણ જોવા મળી. સવારથી જ અમે આપને લગાતાર બતાવી રહ્યા છીએ કે સમગ્ર રાજ્યમાં અત્યારે રોગચાળો જે રીતે માથું ઉચક્યું છે, ખૂબ જ ગંભીર, અલગ અલગ જગ્યાએથી ગંભીર બનાવો સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરામાં મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગો, તો સાથે જ રાજકોટ, જામનગરમાં ડેન્ગ્યુનો જે આંકડો છે, ડેન્ગ્યુના પોઝિટિવ કેસ છે, સાથે જ મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં પણ અપૂરતી વ્યવસ્થા જોવા મળી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા. ડેન્ગ્યુની જો વાત કરવામાં આવે તો જામનગર અને રાજકોટમાં ડેન્ગ્યુ દિવસે ને દિવસે ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે, મોતના આંકડા પણ વધી રહ્યા છે. જે રીતે આજે જ એક 6 માસની બાળકી ડેન્ગ્યુનો ભોગ બની, એટલે કે ચોક્કસ હવે આ જે ડેન્ગ્યુ છે એ લોકોનું મોત લઈ રહી છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, જામનગર, રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર હજુ પણ યથાવત છે. તંત્ર ક્યાંક ને ક્યાંક ઓણો ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં રોગચાળાનો કહેર, વધુ માહિતી લેશે સંવાદદાતા બૃંદા, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. બૃંદા, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, સમગ્ર રાજ્યમાં અત્યારે રોગચાળાએ કહેર મચાવ્યો છે, ખાસ કરીને રાજકોટ અને જામનગરમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. અત્યારે ઓવરઓલ જો રાજ્યની વાત કરવામાં આવે તો ઓવરઓલ રાજ્યમાં શું છે રોગચાળાની સ્થિતિ? બેડેસર, જો વાત કરીએ તો જે રીતે રોગચાળો જે છે તેણે માથું ઉચક્યું છે, જે ચોમાસાની સિઝન દરમિયાન જે મચ્છરજન્ય રોગચાળો હોય છે તે વધી જતો હોય છે. અને ત્યારબાદ અમદાવાદની અંદર જો વાત કરીએ તો તમામ વિસ્તારો જે છે કે ત્યાં મચ્છરોના બ્રીડિંગ જે છે તે મળી આવ્યા છે. ખાસ જો વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળેલી છે. મચ્છરજન્ય જે રોગો છે, મલેરિયા છે, ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે, કમળો છે, સાદો મલેરિયા હોય કે ઝેરી મલેરિયા હોય, તમામ જે કેસો જે છે તેનો ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જો ખાસ વાત કરીએ બેનઝીર, તો અમદાવાદની અંદર 8થી વધારે મોત જે છે તે ડેન્ગ્યુને કારણે થઈ ગયા છે. અને ખાસ સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો લગભગ 50થી વધારે મૃત્યુઆંક જે છે તે રોગચાળાની અંદર જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુના જે કેસ છે તેમાં ખૂબ જ મોટો નોંધપાત્ર વધારો થયો છે. એક તરફ જો વાત કરીએ તો રાજ્યની અંદર રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે તમામ સિવિલ હોસ્પિટલો છે તેમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો જે આઉટડોર પેશન્ટ છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે, અને જેને કારણે જે બેડ છે તેની પણ ક્યાંક ને ક્યાંક સંખ્યાઓ જે છે તે ખૂટી ગઈ છે. કારણ કે જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તેને લઈને નીચે પથારી કરીને દર્દીઓને સારવાર આપવાની એક સગવડ આપવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરીએ તો રાજકોટ સિવિલ હોય, જૂનાગઢ સિવિલ હોય કે સુરતની સિવિલ હોય, આ તમામ સિવિલ હોસ્પિટલોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ આવા પ્રકારના રોગચાળા ફેલાતા હોય છે ત્યારે ઇનિશિયેટિવ લઈને સરકાર દ્વારા પણ ઘણી બધી કામગીરી કરવાની હોય છે, સાથે જે મહાનગરો હોય છે તેઓના દ્વારા પણ કામગીરી કરવાની હોય છે. પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો જે આંકડો વધી ગયો છે ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર ડેન્ગ્યુને નાથવા માટેના જે પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. આજની જો વાત કરવામાં આવે બેનઝીર, તો અમદાવાદની અંદર, અમદાવાદના તમામ ઝોનની અંદર જે કહેવાય કે ફોગિંગ મશીન કોર્પોરેશન દ્વારા ફેલાવવામાં આવ્યા હતા, કે જે મશીનો હતા તે ફેરવવામાં આવ્યા હતા. તેનું મુખ્ય કારણ એ છે કે જે રીતે ડેન્ગ્યુના કેસમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને એમાં પણ સૌથી મોટી ચિંતાજનક વસ્તુ એ છે કે ડેન્ગ્યુને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે 8 માસની બાળકી હોય તેનો પણ જીવ જે છે તે ડેન્ગ્યુને કારણે ગયો છે. એટલે ત્યારબાદ આ જે બધી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાની જે હેલ્થની ટીમ છે તેને અલગ અલગ 7-7 ઝોનની અંદર આજે ફોગિંગ કરવામાં આવી છે. પરંતુ વાત એ છે બેનઝીર કે જ્યારે પણ આવા પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાતી હોય તો પહેલેથી જ આ બધી વસ્તુ કરવાની છે, પરંતુ એ થતી નથી. અને ત્યારબાદ આવી કોઈ પણ ઘટનાઓ બને ત્યારબાદ જ તમામ જે તંત્રના અધિકારીઓ જે છે તે જાગતા હોય છે. જે
જી બેનેઝર જી જી આભાર વૃંદા અમારી સાથે જોડાયા તમામ માહિતી આપી તે બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા વૃંદા પણ જણાવી રહ્યા હતા કે ન માત્ર રાજકોટ, જામનગર, વડોદરા પરંતુ અમદાવાદમાં પણ આ જ પ્રકારના હાલ છે. દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે પરંતુ તંત્ર જે રીતે કામગીરી કરી રહી છે, ચોક્કસ કેસોમાં એક તરફ વધારો થઈ રહ્યો છે અને ત્યાં જ બીજી બાજુ તંત્રની જે લાપરવાહી છે તે પણ સામે આવી રહી છે.